हेलो विद्यार्थी मित्रों, हूँ दलीचा चिरागी, आप सबनों उन्नति विद्यालय ऑनलाइन एजुकेशन में हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण सात विषय विज्ञान में पाठ चार उष्मा विषय भणीशू। मित्रों, आपणे जे उनाळो होय अने घरनी बहार निकळीए तो आपणने हूफनो अनुभव थतो होय, अने शियाळामां बहार निकळीए अथवा घरमां रहीए तो ठंडीनो अनुभव थतो होय। तो आ जे ठंडी अने गरमी छे એ એક પ્રકાર ઉષ્માને આધારે છે, બરાબર? તો આપણે આ જે ઉષ્મા પાઠ છે એની અંદર સૌથી પહેલો પાઠ છે ભણવાનો છે ઠંડુ અને ગરમ। તો આપણે આપણી આસપાસ ઘણા બધા પદાર્થો જોતા હોઈએ છીએ, બરાબર? રોજબરોજના જીવનમાં સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ, બરાબર છે? એમાંથી કેટલાક પદાર્થ એવા હોય કે ઠંડા હોય ને કેટલાક ગરમ હોય, બરાબર છે? તો એના માટે આપણે એક આજે ટેબલ સમજશું। તો પદાર્થ લખેલા છે ઠંડા છે કે અતિશય ઠંડા, હૂંફાળા કે ગરમ એ લખેલું છે। તો હવે આપણે આઈસ્ક્રીમની વાત કરીએ તો આપણે આઈસ્ક્રીમને અડીએ તો અડીને કેવું લાગે? તો કે ઠંડું લાગે, તો આપણે એમાં ટીક કરેલું છે। પછી ચાના કપની અંદર જો આપણે ચમચી રાખેલી હોય તો એ થોડી વાર રહે પછી આપણને કેવી લાગે? તો કે ગરમ લાગે છે, તમે અડેલા જ હશો, મને ખ્યાલ જ છે। ત્યારબાદ છે ફ્રૂટ જ્યુસ, તમે જ્યુસને તમે પકડો છો તો એ કેવું લાગે છે? તો કે ઠંડુ હોય છે, અતિશય ઠંડુ પણ નથી હોતું પણ ઠંડુ તો હોય જ છે। તળવાની કઢાઈનો હાથો, તળવાની કઢાઈ છે એનો હાથો કેનો હોય? તો કે એસ્બેસ્ટોસનો હોય, એનો ગરમ થતો નથી એ ઠંડુ હોય છે, પણ જો કઢાઈની વાત કરીએ તો એ ગરમ લાગે આપણને, બરાબર છે? તો આજે આપણે સમજ્યા ટેબલ, આ ટેબલ ઉપરથી આપણને એટલી ખબર પડે કે પદાર્થ ઠંડો અથવા ગરમ હોય અને એને આપણે અડીને જોઈએ છીએ। તો આ સ્પર્શીને પદાર્થ ઠંડો છે કે ગરમ આ રીત છે એ ચકાસવાની રીત શું વિશ્વસનીય છે ખરી? આ વસ્તુનો પ્રશ્ન આપણને થાય છે, બરાબર છે? આજે એક વ્યક્તિ છે કે જે એ પદાર્થને ઠંડી કહેશે, એ જ પદાર્થને બીજી વ્યક્તિ ખૂબ ઠંડુ પણ કહી શકે છે। તો આ રીતની વિશ્વસનીયતા કેટલી એ આપણે સમજવાનું છે। Thank you।
विद्यार्थी मित्रों, हवे आपणे क्लिनिकल थर्मोमीटर नी आकृति साथे एनु रचना अने कार्य समझवू छे। तो आ छे ए क्लिनिकल थर्मोमीटर नी आकृति दोरेली छे, बराबर। तमे जोई शको छो एमां एक सरखा बारीक वेहवाळी नळी होय छे, एनु बनेलू होय छे, काचनी नळीनु बनेलू होय छे, जेमां एक सरखो बारीक वेह होय छे। वेह एटले वही शके एवो। एनी जे थर्मोमीटर छे एनो एक छेड़े काचनी बल्ब जेवी रचना आवेली होय छे अंदरना भागे, जेमां पारो भरेलो होय छे। अने आ पारो छे એ મર્ક્યુરી ભરેલો હોય છે। ત્યાંથી થોડેક આગળ જોઈએ તો ત્યાં એક ખાંચ આવેલી હોય છે જે પારાના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે, બરાબર છે। હવે એનો બીજો જે છેડો છે એ બીજો છેડો બંધ હોય છે અને એના પર 35 ડિગ્રી સેલ્સિયસથી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીના અંક દર્શાવેલા હોય છે। જો ફેરનહીટમાં જોઈએ તો 94થી લઈને 110 સુધીના અંક દર્શાવેલા હોય છે। હવે આપણે એનું કાર્ય જોવાનું છે। તો આપણે જ્યારે શરીરનું તાપમાન માપવું હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે આ પારાનું જે સ્તર છે 35 ડિગ્રીથી નીચેની તરફ હોય અને એકદમ સાફ કરેલું થર્મોમીટર હોય, બરાબર છે। એને પછી તમારે તમારી જીભની નીચે રાખવાનું છે, એક મિનિટ સુધી એને રહેવા દઈ અને પછી બહાર લઈ લેવાનું છે અને પછી એનો પારો છે એ ક્યાં પહોંચેલું છે એ નોંધવાનું છે। હવે એક વસ્તુ મેં તમને પહેલાં જ કહી દીધી કે આપણું જે માનવ શરીરનું તાપમાન છે એ જનરલી સામાન્ય રીતે 35-42 ડિગ્રી સેલ્સિયસ સુધીમાં જ હોય છે। એટલે આ જે થર્મોમીટર છે એ 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જ તાપમાન માપી શકે છે અને એમાં એટલા જ અંક દર્શાવેલા હોય છે। માનવ શરીરનું સામાન્ય તાપમાન કહીએ ને કે સામાન્ય રીતે સરેરાશ જે વ્યક્તિઓની ઉપર એક્સપેરિમેન્ટ કરીને જોયેલું હોય તો એ સરેરાશ જે સામાન્ય તાપમાન છે 37 ડિગ્રી છે। પણ આપણે ક્યારેક આપણું તાપમાન માપીએ તો થોડું ઘણું વધારે કે ઓછું આવી શકે છે। જરૂરી નથી કે દરેક વ્યક્તિના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જ હોય। હવે આપણે જે આ થર્મોમીટર વિશે તો સેમ છે, પણ થર્મોમીટરનું જે વાંચન કઈ રીતે કરવું, બરાબર છે। થર્મોમીટરનું આપણે તાપમાન માપીએ પછી એને વાંચવું કઈ રીતે, તો જે થર્મોમીટર છે એના પર આપણને જે મૂલ્ય મળે છે, જેમ કે નાના અંકનું મૂલ્ય આપણે તાપમાન શોધવું છે તો બે મોટા અંક વચ્ચેનો તફાવત માની લો કે એક છે તો એ એક લખ્યો અને એની નીચે આપણે નાના અંકની સંખ્યા લખવાની છે, જે નાના નાના વિભાગ છે એની સંખ્યા। તો માની લો એ 5 છે તો 1/5 0.2 તાપમાન મળે, બરાબર છે। આ જ પ્રક્રિયાને ફરીથી કરવા માટે તમારે તમારું જે થર્મોમીટર હોય એને ઝાટકો આપીને તિરેકથી ધ્યાન રાખીને, કારણ કે કાચનું છે, એને પારાને જે છે 35થી નીચે પાછો લઈ જવાનો અને પછી એને પોતાની જીભ નીચે મૂકી અને એક મિનિટ સુધી રહેવા દેવાનું અને પછી એનું તાપમાન માપવાનું। એ માટે આપણે મેં તમને કીધું એમ મૂલ્ય આ રીતે મળશે। હવે પછી આપણે જે આગળનું જે પણ બાકી છે આપણે પાઠમાં આગળની સમજૂતી છે હવે પછીના વિડીયોમાં જોઈશું। થેન્ક્સ વિદ્યાર્થી મિત્રો।